કોર્ટમાં રહેલા કેસોનો ઝડપભેર નિકાલ થાય અને કોર્ટ પાસેના કેસોનું ભારણ ઓછું થાય તે હેતુથી સરકાર દ્વારા લોક અદાલતો યોજાતી હોય છે. તે જ રીતે આજે ભુજની કોર્ટમાં લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક કેસોમાં સમાધાન સાધવામાં આવ્યું હતું. લોક અદાલતમાં મોટે ભાગે વિદ્યુત બોર્ડને લગતા કેસો મૂકવામાં આવ્યા હતા. વિદ્યુત બોર્ડના બાકી લેણાના અનેક કેસોમાં સમાધાનકારી વલણ અપનાવીને સમાધાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત કેટલા પારિવારિક કેસો પણ લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં બંને પક્ષોને સાથે બેસાડી તેમની વચ્ચે ચર્ચા વિચારણા કરાવી સમાધાન સાધવાનો પ્રયાસ કરાયો હતો. ભુજની અદાલતના ન્યાયમૂર્તિશ્રીએ આ લોક અદાલતની જાણકારી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. નાલસા એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના સૂચન અને તેમના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન એટલે કે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એમ ગાંધી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં આજ રોજ ભુજ હેડક્વાર્ટર ખાતે તેમજ કચ્છ જિલ્લામાં જે તમામ અદાલતો આવેલી છે તેમાં આજે રાષ્ટ્રીય લોક અદાલત તેમજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીઓની જે અદાલતો છે તેમાં સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટિંગનું આયોજન કરવામાં આવેલું છે. આ સ્પેશિયલ સિટિંગ મેજિસ્ટ્રિયલ સિટિંગ અને લોક અદાલતની અંદર જે સમાધાનને પાત્ર જે વિવિધ કેસો છે તેવા તમામ કેસો નામદાર અદાલતો દ્વારા ફાઇન્ડ આઉટ કરી અને એમને મૂકવામાં આવેલા છે. આ ઉપરાંત જે સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટિંગના કેસો છે જેમાં નજીવિયા આ સજાની જોગવાઈ હોય એવા ફોજદારી કેસો, સમાધાનની શક્યતા હોય તેવા પણ ફોજદારી કેસો છે આ સિટિંગની અંદર મૂકવામાં આવેલા છે. કુલ રાષ્ટ્રીય લોક અદાલતમાં અને સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટિંગમાં એમ કુલ મળીને 4,900 જેટલા કેસીસ છે એ આજરોજ મૂકવામાં આવેલા છે. એ ઉપરાંત પ્રી લિટિગેશનના કેસીસ પણ જે તે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા મૂકવામાં આવેલા છે અને આજે જે પ્રમાણે પ્રયત્નો કરવામાં આવેલા છે, જે પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવેલી છે, સરકારી અસરકારી સંસ્થાઓ સાથે જે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે, એમના તરફથી જે ફીડબેક આવેલા છે, પોલીસ સર્વિંગ એજન્સી દ્વારા જે પ્રોસેસોનું એક્ઝિક્યુશન થયેલું છે, આ તમામ બાબતો ધ્યાન સમક્ષ રાખતા ઓછામાં ઓછા 2,000 જેટલા કેસો આજ રોજ એક જ દિવસની અંદર ન્યાયિક નિકાલ થઈ શકે તેવી આ શક્યતા જણાઈ આવે છે.